જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દી ધોરણ 7 દ્વિતીય સત્રની શરૂઆત કરીએ. પ્રથમ કાવ્ય છે બેટી. આ કાવ્યનું આપણે પહેલાં ગાન કરીશું, પછી એની સમજૂતી મેળવીશું. તો શરૂઆત કરીએ પાઠ 1, બેટી. પઢના લિખના તરક્કી કરના એવમ દુનિયા મેં ઉજિયારા ફેલાને મેં નારી કભી પીછે નહીં રહી. એમ કે ભણવામાં, લખવામાં, તરક્કી કરવામાં અને દુનિયામાં અજવાળું ફેલાવવામાં સ્ત્રીઓ ક્યારેય પીછે એટલે કે પાછળ રહી નથી. વહ ખુદ સ્વાભિમાન સે જીકર સ્વનિર્ભર બન શકતી, એટલે પોતે સ્વાભિમાનથી જીવી અને આત્મનિર્ભર બની શકે છે. વહ સન્માન કી અધિકારીણી હે, એમ કે એ સન્માનની અધિકારી છે. સમાજ વ રાષ્ટ્ર કી ઉન્નતિ મેં નારી કા મહત્વપૂર્ણ યોગદાન દે શકતી હે, એમ કે સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિમાં સ્ત્રીઓ પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. પ્રસ્તુત કવિતા મેં એક બાલિકા કી આશા એવમ ભાવનાઓ કી અભિવ્યક્તિ દ્વારા ઉસકે આત્મવિશ્વાસ કો વ્યક્ત કિયા ગયા હે, એમ કે આજે આ કાવ્ય બેટી આપણે ભણવાના છે એમાં એક બાલિકા એટલે કે એક નાની બાળકીની આશાઓ અને ભાવનાઓની અભિવ્યક્તિ અને તેનો આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો સૌપ્રથમ આપણે કાવ્યનું વાંચન અને ગાન કરીશું. બેટી હું મેં બેટી મેં તારા બનુંગી, તારા બનુંગી સહારા બનુંગી. બેટી હું મેં બેટી મેં તારા બનુંગી. ગગન પે ચમકે ચંદા મેં ધરતી પે ચમકુંગી, ધરતી પર ચમકુંગી મેં ઉજિયારા કરુંગી. બેટી હું મેં બેટી મેં તારા બનુંગી. પઢુંગી લિખુંગી મેં મહેનત કરુંગી. અપને પાંવ ચલ કર મેં દુનિયા કો દેખુંગી, દુનિયા કો દેખુંગી મેં દુનિયા કો સમજુંગી. બેટી હું મેં બેટી મેં તારા બનુંગી. ફૂલ જેસી સુંદર મેં બાગો મેં ખીલુંગી, તિતલી બનુંગી મેં હવા કો ચુમુંગી, હવા કો ચુમુંગી નાચુંગી ગાઉંગી. બેટી હું મેં બેટી મેં તારા બનુંગી. બસ આ ત્રણ જ અંતરામાં તમારું કાવ્ય ગાન પૂરું થયું. હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ. એમ કે એક નાની બાળિકા છે, છોકરી નાની, એની કેવી આશાઓ અને કેવી ભાવનાઓ છે પોતાના આ કાવ્યથી વ્યક્ત કરી રહી છે. બેટી હું મેં બેટી મેં તારા બનુંગી, એમ કે છોકરી છું, બેટી એટલે એમ કે હું છોકરી છું, હું છોકરી છું, હું તારો બનીશ, તારા બનુંગી સહારા બનુંગી, એમ કે તારો બનીશ ને હું બધાનો સહારો પણ બનીશ. બેટી હું મેં બેટી એટલે એમ કે હું બેટી છું, એમ કે હું તારો બનીશ ને બધાનો સહારો બનીશ. ગગન પે ચમકે ચંદા એટલે એમ કે જેવી રીતે આકાશમાં ચંદ્રમાં ચમકે છે, મેં ધરતી પે ચમકુંગી તેવી જ રીતે હું ધરતી ઉપર ચમકીશ, એવા ખૂબ સરસ કામ કરીશ કે ચંદ્રમાની ચમક જેવી મારી પણ ચમક લાગે. ધરતી પર ચમકુંગી મેં ઉજિયારા કરુંગી, એટલે કે ધરતી પર એવા સુંદર કામ કરીશ કે મારા કામની કારકિર્દીથી એવો અજવાળું ફેલાવીશ ચંદ્રમાં જેવું ધરતી પર. બેટી હું મેં બેટી મેં તારા બનુંગી એટલે એમ કે હું બેટી છું, હું તારો બનીશ. પઢુંગી લિખુંગી મેં મહેનત કરુંગી એટલે એમ કે ભણી ગણીને હું ખૂબ મહેનત કરીશ. અપને પાંવ ચલ કર મેં દુનિયા કો દેખુંગી અને પોતાના અપને પાંવ ચલ કર મેં દુનિયા કો દેખુંગી, પોતાના પગ ઉપર ચાલીને હું દુનિયાને જોઈશ. પોતાના પગ ઉપર ચાલીને કંઈ આખી દુનિયા ચાલીને ફરવાની વાત નથી થતી, પણ હું સક્ષમ બનીશ, ભણી ગણીને સારી એવી કમાણી કરીશ અને પોતાને આત્મનિર્ભર બનાવી અને પોતાની રીતે હું દુનિયા જોઈશ. દુનિયા કો દેખુંગી મેં દુનિયા કો સમજુંગી, એમ કે દુનિયાને જોઈશ, દુનિયાને સમજીશ. બેટી હું મેં બેટી મેં તારા બનુંગી એટલે એમ કે બેટી છું, બેટી હું તારા બનીશ. ફૂલ જેસી સુંદર મેં બાગો મેં ખીલુંગી, જેવી રીતે એમ કે ફૂલો બાગોમાં ખીલે છે એવી જ રીતે હું જિંદગીમાં ખીલીશ.
તિતલી બનુંગી મેં હવા કો ચૂમુંગી, એટલે એમ કે પતંગિયું બનીને હવાને જેવી રીતે પતંગિયા ચૂમે છે એવી જ રીતે હું પણ ખૂબસૂરત પતંગિયાની જેમ બની અને હવાને ચૂમીશ. હવા કો ચૂમુંગી નાચુંગી ગાઉંગી, એમ કે હવાને ચૂમીશ, નાચીશ, ગાઈશ ને આનંદ ઉત્સવ કરીશ અને મારી જિંદગી વિતાવીશ. બેટી હું મેં બેટી, મેં તારા બનુંગી, એટલે એમ કે બેટી છું, બેટી તારો બનીશ અને મારા દેશ અને સમાજને ખૂબ સરસ ઉપયોગી થઈશ. અહીં તમારું આ કાવ્ય પૂરું. તમારે આના શબ્દાર્થો, મુહાવરા, અભ્યાસ અને સ્વાધ્યાય નોટમાં લખીને પાઠ પૂરો કરવાનો, વાંચન કરવાનું. હિન્દીમાં જો તમને ભાષા સજ્જતા એટલે એનું વ્યાકરણ આપેલું છે એને વ્યવસ્થિત રીતે વાંચવાનું અને નોટમાં લખવાનું, સમજવાનું, કોને વિશેષણ કહેવાય, ગુણવાચક વિશેષણ એ બધું તમારી આ ચોપડીમાં આપેલું છે. એ તમારે ખૂબ સરસ રીતે 2-3 વાર વાંચી જવાનું. હિન્દીમાં હિન્દીનું વ્યાકરણ ખૂબ જ અગત્યનું છે, માટે જો તમને વ્યાકરણ આવડશે તો જ હિન્દી ભાષા ઉપર તમારું પ્રભુત્વ રહેશે. માટે જે ભાષા સજ્જતા છે એને 2-3 વાર વ્યવસ્થિત રીતે વાંચવાની અને તૈયારી કરવાની. જય સ્વામિનારાયણ.